ઊંડી ગામની અંદર એક વિશ્વની સૌ પ્રથમ એવી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી બનાવવામાં આવી છે. આ મંડળી નહોતી ત્યારે આ ગામના ખેડૂતો ડીઝલ એન્જિન વાપરતા હતા. ડીઝલ એન્જિનની અંદર આપણે જોવા જઈએ તો ખેતીકામ માટે ઘણો બધો ખર્ચ થતો હોય છે. એક વીઘાની અંદર એક વર્ષમાં એક ખેડૂતને 20-25 હજાર રૂપિયાનો ખર્ચ ડીઝલ તેમજ અન્ય કામગીરી માટે થતો હોય છે. પરંતુ અમારા ગામની અંદર એક IWMI ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાના એક રિસર્ચ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત ડિસેમ્બર 2015 એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો, જેની અંદર ખેડૂતોના ખેતરમાં સોલર પેનલ લગાવવામાં આવી છે અને આ સોલર પેનલથી ખેડૂત પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરી અને તેનાથી પંપ ચલાવે છે અને પંપની જરૂરત ના હોય ત્યારે તે ખેડૂત વધેલી વીજળી સરકારમાં વેચે છે. તો આ ખેડૂત મંડળી 2015 બનાવી અને આ ખેડૂતોને 25 વર્ષ સુધી વીજળી વેચવાની એ એક અવસર આપવામાં આવ્યો છે, જેના થકી ખેડૂતો જ્યારે જ્યારે પાણીની જરૂર હોય ત્યારે જ પંપ ચલાવે છે અને જ્યારે પાણીની જરૂર ના હોય ત્યારે તે વીજળી સરકારમાં વેચે છે. તો આ હાલમાં આપણે જોવા જઈએ તો છેલ્લા 8 વર્ષથી આ ખેડૂતોએ 4,68,000 યુનિટ સરકારમાં વેચ્યા છે, જેના થકી ખેડૂતોને 20-21 લાખ રૂપિયાની આવક વીજળી વેચવાથી મળી છે અને સાથે સાથે આ ખેડૂતો આજુબાજુના ખેડૂતોને પણ પાણી આપે છે અને પોતાના ખેતરમાં તો ફ્રીમાં જ વીજળીનો ઉપયોગ કરીને ફ્રીમાં જ પાણી લઈ રહ્યા છે. 8 વર્ષની અંદર 9 ખેડૂતો થકી 40 લાખ રૂપિયાની આવક આ સોલર સિસ્ટમથી થઈ છે.